વેચાણગ્રસ્ત થયા પછી 8-10 જણના રિવ્યૂ સાંભળ્યા પછી અને 50-60 સબસ્ક્રાઈબર કર્યા પછી મને એવું લાગે છે કે વી કેન સર્વાઈવ. અને સ્પાઇડરમેન નો વે હોમની મારી ફેવરેટ મુમેન્ટ્સ એન્ડ સ્પોઈલર્સ વાળી, તો એની વાત કરીએ. તો અત્યાર સુધીનો માર્વેલનો જો સૌથી સારામાં સારો કોઈ શો રહ્યો હોય તો મારી માટે એ છે ડેરડેવિલ. કે એની અંદર કાસ્ટનું પર્ફોર્મન્સ, સ્ટોરી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, મ્યુઝિક બધું જ બહુ બહુ એમ ટૂંકીમાં હતું, એટલે મારો એમ વન ઓફ ફેવરેટ આ છે. અને સ્પાઇડરમેન નો વે હોમ માટે બહુ રૂમર્સ હતા કે ડેરડેવિલનો જે કેરેક્ટર છે એ આમાં રિટર્ન કરશે, અને સાથે સાથે હોકાઈના બી એપિસોડ આવતા હતા. તો હોકાઈમાં બી એવું સાંભળવા મળતું હતું, થોડું થોડું ટીઝ થતું હતું કે કિંગ પિન આવવાનો છે. તો 15 તારીખે જે 4th એપિસોડ આવ્યો હોકાઈનો, અને એની અંદર એ લોકોએ એન્ડમાં જ્યારે કિંગ પિનને ખરેખર બતાવી દીધું, એમ પેલું કે વાતો ચાલતી હોય કે ભાઈ થવાનું છે, પણ જ્યારે થઈ જાય ને ત્યારે એની મજા અલગ હોય. તો એ 15મીનો જે એપિસોડ હતો એ મેં 16મી સવારે જોયો, કારણ કે એક્ઝામ હતી એટલે હું સો કોલ તૈયારી કરતો હતો. એટલા માટે જ્યારે શહેરમાં મેં જોયો ને તો એમ પેલું જૂનું કેરેક્ટર જોઈને એમ અંદરથી એમ ઉમળકો બહુ આવી ગયો એમ, પણ મેં કંટ્રોલ કરી રાખ્યો. બસમાં હતા, આજુબાજુમાં લોકો એમ ગભરાઈ જાય કે હવારમાં હું ગાંડ પણ કરે છે એમ. એટલે પછી બપોર પછી જ્યારે હું 2:30 વાગ્યાના શોમાં ગયો તો શહેરમાં પહેલો એક ધમાકો મળી ગયો હતો, પછી બીજો ધમાકો મારી માટે આવતો કે જ્યારે ડેરડેવિલ એટલે કે મેટ મર્ડોકની એન્ટ્રી પડે છે અને એમ બધું એમ ઈટ પકડી લે છે ને એવું કહે છે આઈ એમ અ ગુડ લોયર. એટલે પેલા પૂછે છે કે હાઉ ડીડ યુ ડુ ધેટ, તો એને કીધું કે યુ નો આઈ એમ અ ગુડ લોયર એમ. પછી એટલે આ મજા છે એમ માર્વેલની, કે આવા ઘણા બધા મીમ્સ હોય, પેમ્પલેટ્સ હોય, બધું છે ને એમ એ લોકો રિક્રિએટ કર્યા કરે કે ઓડિયન્સમાં બહુ ફરતું હોય ને એમ. એટલે એમ જનતામાંથી પાછું એ લોકો ઉઠાવીને જનતાને પાછું આપે એવું બધું કર્યા કરે માર્વેલવાળા. તો એ એક બહુ બહુ ફેમસ સીન મોસ્ટલી લગભગ બધાએ જોયો જ હશે, પેલો આમ સ્પાઈડરમેન એકબીજાને આંગળીઓ કરતા હોય એ જે લોકોએ રિક્રિએટ કર્યો, કે સ્પાઈડરમેન 1, સ્પાઈડરમેન 2, સ્પાઈડરમેન 3 વાળો. પછી એકવાર એ લોકોએ પેલા એમાં બી ટ્રાય કર્યું, પેલું લેબોરેટરીમાં એ લોકો બધા એક્સપેરિમેન્ટ કરતા ત્યારે. પછી એમ મને એમ બહુ જ જોઈને શું આનંદ થયો, એ આ વસ્તુ બધાએ પ્રિડિક્ટ કરી રાખેલી કે જે MJનો પડવાવાળો સીન છે, કેપ્ટન અમેરિકાવાળી જે બનાવતા હોય એ લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને કેપ્ટન અમેરિકામાં કન્વર્ટ કરતા હોય એ જગ્યાએથી જ્યારે MJ પડે છે તો પેલું એમ પેલું પોસ્ટર બી આવ્યું હતું એમ હાથ પકડવા જતો હોય ને આવું બધું ને આવું બધું કરેલું એ લોકોએ. તો બધાએ પ્રિડિક્ટ કરી રાખેલું કે આ છે ને અને એન્ડ્રુ ગાર્ફિલ્ડ બચાવશે એમ. તો આ બી કેવું છે કે બહુ ચર્ચાઓ કરી હતી ને આ સીન એટલો બધો ઇમોશનલ છે ને કે તમે જેટલી વાર જુઓ ને તો તમને એમ ગૂઝબમ્સ આવે કે એમ. એટલે જૂના સ્પાઈડરમેન અમેઝિંગ સ્પાઈડરમેનની વાત કરું છું, જ્યારે ગ્વેનની ડેથ થાય છે, કારણ કે એ બેની કેમેસ્ટ્રી બહુ એકદમ એમ પરફેક્ટ કેમેસ્ટ્રી હતી. અને હમણાં જ છે ને એવું બી સાંભળવા મળેલું કે એન્ડ્રુ ગાર્ફિલ્ડ છે ને એમા સ્ટોન એટલે કે જે રી ગ્વેન સ્ટેસી છે એ રી બી એને પૂછ્યા કરતી હતી કે તું સ્પાઈડરમેન નો વે હોમમાં છે તું છે, તો કે ના હું નહીં 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 છેક. જ્યારે એને જોઈ લીધું ને મૂવી અને ખબર પડે ને તો કે તું યુ આર જ્યોર કેમ એમ કહી દીધું એને, ત્યાં સુધી એને ના પાડ્યું. તો એ માણસ એમ કેટલું બધું એ હતું એમ, પણ એ બેનું એમ બોન્ડિંગ અલગ હતું. તો એ સીન બધાએ જ એમ બધાએ ખબર હતી કે આ થશે જ, અને એ થયું ને તો જે એમ સેટિસ્ફેક્શન હતું ને, કારણ કે પેલા માણસની એનર્જી એન્ડ્રુ ગાર્ફિલ્ડ ડાયરેક્ટ સ્પાઈડરમેન 2માંથી આવ્યો, અમેઝિંગ સ્પાઈડરમેન 2 પછી ડાયરેક્ટ એના શૂટ કર્યું હોય ને એવું જ લાગે એમ, કે એવું લાગતું જ નહીં કે 8-9 વર્ષ પછી આ મૂવી શૂટ કરે છે. અને જે એને સેટિસ્ફેક્શન હતું ને એમ, અને એના મોઢાના એક્સપ્રેશન હાય હાય બહુ મજા આવી ગઈ. તો પછી બીજું બી પેલા બધા કે જ્યારે ડૉક્ટર ઓક્ટોપસ પેલાને કહે છે પીટરને જઈને કે હાવ આર યુ એમ, અને પેલો કહે છે ટ્રાઇંગ ટુ બી બેટર. એક્શન મૂવી હતી અને પણ એની અંદર ડ્રામા અને કોમેડી એમ પ્યોર માર્વેલની મૂવી હતી. એ જાણે અને આ વસ્તુ ક્યારે ચાલુ થઈ ગઈ હતી કે જ્યારે એનું ટ્રેલર આવ્યું ને ત્યારે એને 3 ફોન કે 4 ફોનમાં એ લીક થઈ ગયું હતું કે પહેલા ફોનમાં છે, એમાંથી બીજામાં શૂટ થાય છે, બીજામાંથી ત્રીજામાં ચોથામાં એવું કંઈક 2-3માં શૂટ થઈને એ લીક થયેલું હતું એમ. એના ડાયરેક્ટરે બી છે ને ઓફિશિયલ ટ્રેલર બી એ રીતે લોન્ચ કર્યું એવું કે તમે છે ને 3 ફોન વચ્ચે રાખો, એકમાંથી બીજામાં શૂટ કરો, બીજામાંથી ત્રીજામાં કરો, ચોથામાં એવી રીતે તમે જુઓ એમ. ત્યારથી એ લોકોએ આ બધું ચાલુ કરી દીધું હતું અને એમ આવી બહુ બધી મુમેન્ટ્સ હતી. પછી સ્માર્ટલી ક્યાં રમી ગયા એ લોકો કે જ્યાં આગળ છે ને એમને વેનમને લઈ લીધો
અને વેનમને મેન્શન બી કર્યું કે એટલે એન્ડ્રુ ગાર્ફિલ્ડ સ્પાઇડરમેનનું જે ત્રીજો મૂવી છે ને એ લોકોએ ઓલમોસ્ટ સેટઅપ કરી દીધું છે કે એ લોકો એન્ડ્રુ ગાર્ફિલ્ડ કહ્યું કે મારે બી કોઈ એલિયન જોડે લડવું છે આમ છે તેમ છે. પછી એન્ડ્રુ ગાર્ફિલ્ડની સ્ટોરી ખબર નહીં એમ અધૂરી જ લાગ્યા કરે આપણને. એના ડિલીટેડ સીન બી વચ્ચે આવેલા કે એના ફાધર એને મળે પાછા ને આ બધું. તો બેઝિકલી આ છે ને એમ ફૂલ પેક એમ એકદમ પ્રોપર થિંકિંગ વાળું મૂવી હતું અને એકદમ પ્રોપર સ્ટોરી એ લોકોએ બનાવેલી હતી કે આમાં આવું જ કરવાનું છે, આમાં આ જ છે. એટલે આવી જ્યારે બી છે ને બહુ કામ થયું હોય ને જ્યારે સ્ટોરી પર ત્યારે મોસ્ટલી છે ને કોઈ લૂપહોલ્સ ના હોય. બાકી ઘણું બધું આપણે માર્વલમાં બી જોયું છે કે જૂના જૂના મૂવીઝ હોય ને એમાં લોકોએ ગમે એ મૂકી દીધું હોય લૂપહોલ્સમાં પછી નેક્સ્ટ મૂવીમાં ચેન્જ કરી નાખે. જેમ ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી 1 પોસ્ટ ક્રેડિટ સીન એમાં જે પેલી ગોલ્ડન કલરવાળી બતાવી લેડીઝ અને ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી 2 જે લોકો શરૂઆતમાં બેટરી બચાવે એ આખું વસ્તુ જ બદલી નાખી. પછી ઘણી બધી ટાઈમ લાઈનમાં લોચો કરે અને આવું બધું બહુ થાય માર્વલમાં બી થાય બધામાં જ થાય. વોર્નર બ્રધર્સનું તો હવે નામ જ નહીં લેવું, છોડો કેરેક્ટર બધા સારા છે પણ હવે. તો આ જ વસ્તુ છે કે બહુ પરફેક્ટલી એ લોકોએ પ્લાન કરેલું હતું. એક બે પ્લોટ હોલ મને આમાં એમ પેલું કહેવાય ને કે બહુ એમ જિજ્ઞાસુ ફેન હોય ને આ બધું બી દેખાય. તો એ એક પ્લોટ હોલ છે એ હું તમને એ બી શેર કરી દઉં કે જ્યારે જીમી ફોક્સનો ઇલેક્ટ્રો મળે છે એ નોવે હોમમાં આવે છે તો ડૉક્ટર સ્ટ્રેન્જે એવું કીધું હતું કે જે બી પીટર પાર્કર સ્પાઇડરમેન છે એને ખબર છે એ લોકો જ આવે છે આમાં. તો અમેઝિંગ સ્પાઇડરમેનમાં છે ને કોઈ બી જગ્યાએ એવું થતું જ નહીં કે આને ઇલેક્ટ્રોને ખબર પડી જાય કે પીટર પાર્કર સ્પાઇડરમેન છે. તો પછી ઇન્ટરનેટ પર બહુ બધી થિયરી ચાલે છે એની માટે કે આવું હશે આવું હશે. પણ એની સૌથી લોજિકલ વસ્તુ જો એક હોય ને તો એ જ છે કે જે બી સ્પાઇડરમેનને બી મળ્યું હોય ને પીટર પાર્કરને બી મળ્યું હોય ને અને જેને જરાક બી ડાઉટ હોય આવું કહી શકીએ એવું કહીને એ લોકોએ બે હાડી. બાકી આ એક ભૂલ હતી એમ આટલી નાની ભૂલ હતી જેની અમે આમ મજા એમ જે એક્સપિરિયન્સ હતો ને એ ભૂલને એમ પાતાળમાં ધકેલી દીધી એટલી નાની ભૂલ હતી. પણ તો બી આ એક પ્લોટ હોલ હતો. અને બસ વેનમનું તો એવું જ હતું કે બધા વેનમ્સ એકબીજા સાથે હાઈ માઇન્ડથી કનેક્ટેડ હોય એટલે અલગ અલગ મલ્ટીવર્સના વેનમ બી બધાનું નોલેજ એક પાસે હોય અને એ નોલેજ બધા શેર કરતા હોય એવું એમનું વેનમ વર્સ હોય. એટલે વેનમનું તો ઓબ્વિયસ હતું એટલે એમાં તો કંઈ કન્ફ્યુઝ રહ્યા છે નહીં. પણ ખરેખર બહુ બહુ પરફેક્શન આ છે અને બહુ થિંકિંગ આ છે આ મૂવી બનાવી એ લોકોએ. અને જે પબ્લિકને જોયું હતું ને એ પબ્લિકને આપ્યું તો બસ માર્વેલ એમ દિલ જીતી લીધું ફરી એકવાર. અને આ બધા જૂના કેરેક્ટર્સને જોઈને મજા આવી ગઈ. એ પેલું કેવું કે જૂની ફીલ હતી ને કે જે અમેઝિંગ સ્પાઇડરમેન અધૂરું લાગતું હતું ને તો હવે એ સ્પાઇડરમેન એમ કમ્પ્લીટ થઈ ગયું એવું લાગે કે હવે એની આગળની સ્ટોરી એ લોકો બી કન્ટિન્યુ કરી શકશે. સોનીવાળાનું બી કામ થઈ ગયું, મારવાળાનું બી કામ થઈ ગયું અને આપણું કામ તો થઈ જ ગયું. તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીઝ.